વિવેકને ખતમ કરે છે. પ્લાવક એટલે અગ્નિ, પાવક, અને એ શું કરે છે? આર્ત રૌદ્ર પરિણામ પાવક પૃષ્ઠ એટલે બાળી નાખે છે. કોને? વિવેકને. માટે લખે છે કે જ્યાં સુધી દુર્ધ્યાન છે ત્યાં સુધી તમારા ભીતરમાં સમતાના અંકુરો પેદા નહીં થઈ શકે. સમાંકુરા આપણા જીવનમાં સમતા લાવવાની છે. 12 ભાવનાને સમજ્યા પછી પણ તમારા ભીતરમાં સમતા લાવવાની છે. અને જો સમતાના અંકુરો ફૂટ્યા તો ધીરે 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 એ મોટું વૃક્ષ બનશે. એ વૃક્ષ જ તમને સાતા આપશે, શીતળતા આપશે. માટે આપણે શનિવારના દિવસે આર્ત ધ્યાન સમજાતા, બરાબર છે? યાદ છે ચાર? બોલો, જરા બોલો તો. આર્ત ધ્યાનના ચાર પ્રકાર, નોટ ખોલો, બોલો, નહીં તો નોટ ખોલો. લિખા હુઆ તો કુછ મિલેગા. ઈષ્ટનો વિયોગ, મારી મનગમતી ચીજ વ્યક્તિ મારાથી દૂર ન ચાલી જાઓ, આ ઈષ્ટ વિયોગ છે. અનિષ્ટનો સંયોગ ના થાવ, આ બીજો પ્રકાર. ત્રીજો પ્રકાર રોગની ચિંતા કરવી. અને ચોથો પ્રકાર તપનું નિયાણું. આ ચાર પ્રકાર આર્ત ધ્યાનના. આજે રૌદ્ર ધ્યાનના ચાર સમજાવીશ, બહુ શોર્ટમાં. બાકી એક એક પ્રકાર એક એક કલાકનું પ્રવચન માંગે એવા મજબૂત છે. પણ આપણે મૂળ જવું છે ભાવના તરફ, એટલે દુર્ધ્યાનની વાતોને જરા કંટ્રોલમાં લેશું. જેમ આર્ત ધ્યાન ખરાબ એમ રૌદ્ર ધ્યાન ખરાબ, બેમાં શું ડિફરન્સ? પ્રદીપભાઈ, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં ડિફરન્સ ક્યાં પડ્યો? આર્ત ધ્યાનમાં મરે તો તિર્યંશ ગતિ, અને રૌદ્ર ધ્યાનમાં મરે તો નરક. આર્ત ધ્યાન કરતા જોખમી કયું છે? રૌદ્ર ધ્યાન. અને એ ધ્યાનમાં ચાર પ્રકાર. નંબર 1, હિંસાનું બંધન, જેમાં હિંસા કરવાની ના હોય, હિંસાના વિચાર કરે, એની પરંપરા ચાલે. અને એમાં બેસ્ટ એક્ઝામ્પલ કયું આવશે? તંદુલિયો મત. એવું એક બીજું દ્રષ્ટાંત આવે છે. કાલ સૌકરી કસાય, ભગવાન મહાવીરના સમયમાં એ કસાય થઈ ગયો. ભિવંડીમાં તો કસાઈઓના ઢગલા, ઢગલા છે ને, પાર નથી. તમે લીગલ ના બંધ કરાવો, ઇલીગલ માટે તમને કઈ મન ન થાય. સાવ બ્રિજ ચડતા હોય અને જરાક આમ નજર કરીએ ને દુકાનમાં ખુલ્લા લબરકા લટકતા હોય, આપણે શું? આપણે આમાં નહીં પડવાનું, બસ આંખ મીચીને આપણે જતા રહેવા. રોજ 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 એ રોડથી તમે પસાર થાવ ને, ગેરંટી તમારા આત્માના, જૈણાના, જીવદયાના પરિણામ ખતમ થઈ જશે. શાસ્ત્ર એટલા માટે કહે છે કે જ્યાં કસાઈખાના કતલખાના હોય ત્યાં તમારે ઘર નહીં રાખવા, જ્યાં પિક્ચરના થિયેટર હોય ત્યાં તમારા ઘર નહીં રાખવા જોઈએ. તમારા ઘરની સામે જ્યારે ગંદામાં ગંદા પોસ્ટરો લટકતા હોય, તમારા ભીતરમાંથી ધર્મની ભાવના ખતમ, સદાચારના પરિણામ ભાંગીને ભૂકા થઈ જાય. કાલ સૌરી કસાય,